જેએનયુ હિંસા મામલે અમદાવાદના પારડીમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, બંને પક્ષોનો સામસામો પથ્થરમારો. દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેએનયુમાં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થી પર હુમલો કરાતા દેશભરમાં ફરીવાર વિવાદ ઉભો થયો છે. ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે આંતરિક રાજકારણ શરૂ થયું છે, જેને પગલે આજે અમદાવાદના પારડીમાં આવેલા એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો છે, તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાને બનતા સમગ્ર રાજકારણ ગરમાયું છે. રાજપૂત, ZS TV, અમદાવાદ. થયું છે ત્યારે એબીવીપી એનએસયુઆઈ બંનેના કાર્યકર્તા હોઈ શકે એટલે મોટા ટોળામાં, પરંતુ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઝંડા લઈને આવ્યા હતા એ ઝંડા સાઈડમાં કરીને એની લાકડીઓ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો. ત્યારે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. 5-7 મિનિટથી વધારે ઘર્ષણ થયું નથી. ત્યારબાદ અત્યારે પોલીસ પ્રશાસન પણ અહીંયા આવી પહોંચે કે આ ઘટનામાં પ્રશાસન યોગ્ય પગલાં લેશે અને જે કોઈ પણ જવાબદાર હશે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે.